વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો પ્રચાર પૂરજોશ ચાલી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખીને પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. કોરોનાને ધ્યાનમાં રાખીને પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીના સમર્થનમાં પણ ભાજપ દ્વારા પૂરી તાકાતથી કપરાડા વિધાનસભા મતવિસ્તારમાં પ્રચાર ઝુંબેશને તેજ કરવામાં આવી છે. આજે વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં પ્રચારની ધૂરા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સંભાળી હતી. આજે સી આર પાટીલ વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠકના પ્રવાસે હતા, જ્યાં તેઓએ કપરાડા તાલુકાના કાકડકોપર ગામમાં ભાજપના કાર્યકર્તાઓ અને અગ્રણીઓની એક બેઠકને સંબોધી હતી. આ બેઠકમાં વલસાડ જિલ્લા ઉપરાંત નવસારી જિલ્લાના પણ ભાજપના અગ્રણીઓને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ દ્વારા આ વખતે કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં જંગી લડતથી જીતવા માટે રણનીતિને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને બૂથ લેવલ અને ઘર ઘર સુધી કાર્યકર્તાઓને પહોંચવા માટે હાકલ કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાથે પ્રદેશ મહામંત્રી અને કપરાડા વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ ભરતસિંહ પરમાર, ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી અને દક્ષિણ ગુજરાતના ભાજપના ધારાસભ્યો કનુભાઈ દેસાઈ, ભરત પટેલ, અરવિંદ પટેલ, પિયુષ પટેલ, વિવેક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો આ બેઠકમાં રાજ્ય સરકારના બે મંત્રીઓ રમણ પાટકર અને ઈશ્વર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આમ કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો છે. જો કે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ધારાસભ્યો પર આર્થિક પ્રલોભનના કારણે પક્ષપલટો કર્યો હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા બાદ આ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને ગદ્દાર તરીકે ચિત્રી અને સોશિયલ મીડિયામાં અને જાહેર પ્રચારમાં જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેના પર ભાજપના અગ્રણીઓ વળતો પ્રહાર કરી અને કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા ધારાસભ્યોને પડીકે રહી અને કોંગ્રેસ પાસે આ વખતે કોઈ મુદ્દા નહીં હોવાથી આવો ખોટો પ્રચાર ચલાવી રહ્યા હોવાના આક્ષેપ કર્યો હતો અને કપરાડા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીએ કોઈ આર્થિક પ્રલોભન કે રાજનીતિને લીધે નહીં પરંતુ રાષ્ટ્રનીતિથી પ્રેરાઈને તેઓ ભાજપમાં જોડાયા હોવાનું જણાઈ રહ્યા છે. આમાં પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપનો દૂર યથાવત રહ્યો છે અને પેટા ચૂંટણીનો જંગ રસપ્રદ બની રહ્યો છે. કેરુ મિસ્ત્રી, જેડેશ ટીવી, વલસાડ. આઠ વિધાનસભાના જે ઇલેક્શન છે તે પૈકી આજે ડાંગ અને કપરાડા વિધાનસભાના સીટ ઉપર વ્યવસ્થાના ભાગરૂપે કાર્યકર્તાઓ સાથે ચર્ચા માટેની એક મિટિંગનો આયોજનો અલગ અલગ કરેલા હતા. એના માટે અમે આજે બધા જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે ચર્ચા કરી. ખૂબ સરસ માહોલ છે, કાર્યકર્તામાં ઉત્સાહ છે અને કપરાડા સીટ કદાચ આઠ વિધાનસભામાં સૌથી વધારે મતો સાથે જીતશે એવો કાર્યકર્તાઓનો વિશ્વાસ છે. મારી સૌને